पाठ नौ आपणी सौ तोफानी। बाळ दोस्तो, तमे कोई दिवस एवू तोफान करेलू जेना लीधे मम्मी पप्पाए के दादा दादीए तमने खूब ठपको आप्यो होय? घणा बधाने तोफान करवा बदल ठपको मळ्यो हशे। चालो वांदराओना तोफान बतावतु एक गीत जोईए। चालो गाइए गीतडू। वदला डाळे वानरा तोड़ी करते हो पाहो, वदला डाळे वानरा तोड़ी करते हो पाहो, छानो मानो जोया करो थईने चुपाचो, छानो मानो जोया करो थईने चुपाचो, वदला डाळे वानरा तोड़ी करते हो पाहो, छानो मानो जोया करो थईने चुपाचो, छानो मानो जोया करो थईने चुपाचो। सरदार एक मोटो बूढ़ियो ए वानर नो सरदार, एनी पाछड़ नाना मोटा वांदरा छे दस बार, एनी पाछड़ नाना मोटा वांदरा छे दस बार, छापरा कूदे कूदे अगासी एवा ए बहादुर, एवा ए बहादुर, छानो मानो जोया करो थईने चुपाचो, छानो मानो जोया करो थईने चुपाचो, वडला डाळे वानरा तोड़ी करते हो पाहो, छानो मानो जोया करो थईने चुपाचो, छानो मानो जोया करो थईने चुपाचो। लिमडा केरी खाई लिंबोळी वड़ न खाई टेटा, लिमडा केरी खाई लिंबोळी वड़ न खाई टेटा, केरी केरी खाई खाई ने गोटला नाखे हेठा, केरी केरी खाई खाई ने गोटला नाखे हेठा, ठेकड़ा मारे मारे गुलाटो करता झूठा झूठ, करता झूठा झूठ, छानो मानो जोया करो थईने चुपाचो, छानो मानो जोया करो थईने चुपाचो, वडला डाळे वानरा तोड़ी करते हो पाहो, वडला डाळे वानरा तोड़ी करते हो पाहो, छानो मानो जोया करो थईने चुपाचो, छानो मानो जोया करो थईने चुपाचो, छानो मानो जोया करो थईने चुपाचो। वांचो અને અભિનય કરો બાળ દોસ્તો। આ પાંચેય મિત્રો પાસે એક એક કાપલી છે, તેઓ વારા ફરથી પોત પોતાની કાપલી મનમાં વાંચશે અને અભિનય કરશે। આપણે અભિનય પરથી જાણી જવાનું છે કે કાપલીમાં શું લખ્યું છે। ચાલો શરૂ કરીએ। આ જુઓ આ છોકરી શું કરે છે? ચાલો કોણ કહેશે? હા, એકદમ સાચું, છાના માના જોઈ રહેવાનો અભિનય કરે છે। એની કાપલીમાં લખ્યું હશે છાના માના જોયા કરવું। હવે આ જુઓ, આ છોકરો પહેલા બેઠો પછી બેઠા બેઠા કૂદકો માર્યો। ના, દેડકાનો અભિનય તો નથી, મોં તો વાંદરા જેવું કરી બોલે છે। એની કાપલીમાં લખ્યું હશે હુપા હુપ કરવું। બાળમિત્રો,
આ છોકરી શું કરતી હોય એવું લાગે છે? ચાલો ફરીથી જોઈએ. સાચું છે, છુપાઈ ગઈ છે. આ છુપાઈ જવાનો અભિનય કરે છે. એની કાપલીમાં છુપાઈ જવું લખ્યું હશે. હવે ધ્યાનથી જુઓ, આ છોકરી શું કરે છે? એક હાથથી નાક બંધ કરી નીચે બેસે છે, આંખો પણ બંધ કરે છે. આશાનો અભિનય કરે છે. હા, પાણીમાં ડૂબકી મારવાનો અભિનય કરે છે. એની કાપલીમાં પાણીમાં ડૂબકી ખાવી લખ્યું હશે. દોસ્તો, આ છોકરો શાનો અભિનય કરે છે? ધ્યાનથી જુઓ, હાથમાં પકડ્યું છે એ ખાવાની વસ્તુ છે. એ ખાય છે અને પછી એનું મોં જુઓ કેવું થાય છે. ખાટી કેરી ખાય છે. હવે આ છોકરાએ તેની આંગળી અને અંગૂઠાની મદદથી કંઈક પકડ્યું છે અને હવે એ ખાય છે. બાળ મિત્રો, આ લીંબોળી ખાવાનો અભિનય કરે છે. દોસ્તો, તમે આવતીકાલે આવો કોઈ અભિનય શીખી આવજો અને અહીં કરી બતાવજો. વાંચો અને ભજવો. બાળ દોસ્તો, અહીં જુદા જુદા સંવાદમાં બાળકના, સાપના બચ્ચાના અને મચ્છરના પરાક્રમ આપ્યા છે. ચાલો તેઓ કેવા પરાક્રમ કરે છે એ આપણે જોઈએ. એક, મમ્મી, આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. વાહ બેટા, શું પરાક્રમ કર્યું? આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું. ઓહો હો હો હો, આ તો બહુ મોટું પરાક્રમ. હાસ તો વળી, એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો, તો પણ મેં ઘાસ ખેંચી કાઢ્યું. બે, બેટા આજે કેમ આટલો ખુશ છે? પપ્પા, આજે મેં એક નવું જ કામ કર્યું. એવી તો શી નવાઈ કરી? આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો. ત્રણ, મીઠું મચ્છર એના મિત્રોને એના પરાક્રમની વાત કરતો હતો. મીઠું કહે, આજે તો મેં જબરો કામ કર્યું. બધા મચ્છર નવાઈથી બોલી ઉઠ્યા, એવી તો શું દાડ મારી, શું દાડ મારી એવી તો. મીઠું કહે, આખી રાત પેલા ટપુભાઈનું લોહી પીધું. અમે બધા કોઈક ને કોઈકનું લોહી પીએ છીએ ને. મીઠું કહે, પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો, હું તો મચ્છરદાનીમાં ઘૂસી ગયો. બોલો. બધા મચ્છર કહે, વાહ મીઠું, તારું પરાક્રમ. રમો અને કહો. બાળ મિત્રો, આપણે હવે મેદાનમાં જઈને રમત રમવાની છે. તમારી પાંચ પાંચના જૂથમાં રહેવાનું છે. પહેલા પાંચ વિદ્યાર્થીઓ આ લીટી ઉપર ઊભા રહો. હવે તમારી પાંચેય મિત્રોને બંને પગ સાથે રાખીને કૂદકો મારવાનો છે. કોણ સૌથી વધુ લાંબો કૂદ્યું? ખૂબ સરસ. આ જૂથમાં આ છોકરી જીતી ગઈ, એટલે એને બધાથી અલગ ઊભી રાખીએ. જુઓ,
દરેક જૂથમાંથી એક એક વિદ્યાર્થી સૌથી વધુ લાંબો કૂદ્યા છે. એમનું એક જૂથ બનાવી અને એમને કૂદવાનું છે. એમાંથી જે જીતી જાય એ વિજેતા જાહેર થશે. દોસ્તો, હવે આ રમતને આધારે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. એક, આ રમત આપણે કેવી રીતે રમ્યા? બે, બધા વિદ્યાર્થીઓને એક સાથે જ રમાડ્યા હોય તો શું થાય? શી મુશ્કેલી પડે? ત્રણ, જીતી ગયેલા વિદ્યાર્થીઓને ફરીથી શા માટે રમાડ્યા? ચાર, કઈ રમત રમવાની તમને સૌથી વધુ મજા આવી? પાંચ, કોણ કોણ ખૂબ સારું રમ્યા? છ, તમે કઈ રમત રમાડી શકો? યાદ કરો અને કહો. બાળમિત્રો, હવે આપણે કોણે કેવા તોફાનો કર્યા હતા એ વિશે વાત કરવાની છે. પહેલા મેં બાળપણમાં કરેલા એક તોફાન વિશે હું તમને કહું, પછી તમારે તમે કરેલા તોફાન વિશે મને કહેવાનું છે. હું બાલ મંદિરમાં ભણતી હતી ત્યારે એકવાર સાંજે ઘરમાં લીંબુ શરબત બનાવેલું. મેં મારા દૂધના ગ્લાસમાં લીંબુ શરબત પીધું હતું. પછી દૂધ પીવાનો સમય થયો એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં લીધું. પપ્પાએ ગુસ્સાથી કહ્યું, આ દૂધ ફાટી ગયું, હવે આ ન પીવાય. મને નવાઈ લાગી. મેં પપ્પાને પૂછ્યું, દૂધ ફાટે એટલે શું થાય? પપ્પા કહે, એ તો દૂધમાં ખાટી વસ્તુ ભળે એટલે દૂધ ફાટી જાય, તને ખબર ન પડે. મને તો ફાટી ગયેલા દૂધના ટુકડા દેખાયા જ નહોતા. મેં તો રાત્રે છાના માના ફ્રીજ ખોલ્યું. દૂધની તપેલી ભરેલી હતી, તેમાં થોડું લીંબુ શરબત ઉમેરી દીધું. દોસ્તો, તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પા પાસેથી જાણો કે તેઓ નાના હતા ત્યારે કેવા તોફાન કરતા, અને તમે નાનપણમાં કયું મોટું તોફાન કરેલું એ યાદ કરી આવતીકાલે વર્ગમાં કહેજો. ચાલો ગાઈએ ગીતડું. વદલા ડાળે વાનરા ટોળી કરતે હો પાહો, વદલા ડાળે વાનરા ટોળી કરતે હો પાહો, છાનો માનો જોયા કરો થઈને છુપાજો, છાનો માનો જોયા કરો થઈને છુપાજો, વદલા ડાળે વાનરા ટોળી કરતે હો પાહો, છાનો માનો જોયા કરો થઈને છુપાજો, છાનો માનો જોયા કરો થઈને છુપાજો. એક મોટો બુઢીઓએ વાનરનો સરદાર, એક મોટો બુઢીઓએ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે દસ બાર, એની પાછળ નાના મોટા વાંદરા છે દસ બાર, છાપરા કૂદે કૂદે અગાસી એવા એ બહાદુર, એવા એ બહાદુર, છાનો માનો જોયા કરો થઈને છુપાજો, છાનો માનો જોયા કરો થઈને છુપાજો, વડલા ડાળે વાનરા ટોળી કરતી હું પાહો, છાનો માનો જોયા કરો થઈને છુપાજો, છાનો માનો જોયા
લીમડા કેરી ખાઈ લીંબોળી વડ ના ખાઈ પેટા લીમડા કેરી ખાઈ લીંબોળી વડ ના ખાઈ પેટા કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા ઠેકડા મારે મારે ગુલાટો કરતા જૂટા જૂઠ કરતા જૂટા જૂઠ છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ વડલા ડાળે વાનરા ટોળી કરતી હુપા હો વડલા ડાળે વાનરા ટોળી કરતી હુપા હો છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ છાનો માનો જોયા કરું થઈને ચૂપા વાર્તા. બાળ દોસ્તો, મહાભારતમાં આવતા ભીમનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ભીમે બાળપણમાં ઘણા પરાક્રમ કર્યા હતા. તેના બાળપણના પરાક્રમની એક વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે બળિયો ભીમ. હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. 5 પાંડવ અને 100 કૌરવ. નાના નાના રાજકુમારો ખાય, પીએ, રમે અને મજા કરે. એકવાર પાંચેય પાંડવ બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને તેના બીજા કૌરવ ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય. એક દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ભીમ અને અર્જુને રમવાની ના પાડી, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ કર્યું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. એ જાડીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખો બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 10 11, 12, 20, 30, 50, 80, 90, 91, 98, 99 અને 100. આંખ ઉઘાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. નજીકના ઝાડ પરથી અવાજ સંભળાયો. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. જાડ્યો 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 ભીમ ઝાડ પર ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? ભીમ વિચારમાં પડ્યો. વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચઢું? ત્યાં તો કૌરવો ફરીથી બોલ્યા. કોઈના ટેકે ચડશે તો પણ પેરો એનો ફોગટ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો. જોરથી બૂમ પાડી. એના મોટા અવાજથી જ
એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો. ધરતી ધ્રુજી. બે ત્રણ કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમ હજી પણ ગુસ્સામાં હતો, કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ગયું. ચાર પાંચ કૌરવો તો મરી ગયા, ઓ મારે મરી ગયા બોલતા નીચે પટકાયા. આ જોઈને ભીમને યુક્તિ સૂજી. એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ હિલોડા લેવા માંડ્યું. ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. દાવ દુર્યોધન પર આવી ગયો. ભીમ ખુશ થઈ ગયો. ખરું વાક્ય ફરી લખો.